गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, गुड इवनिंग। एकदम मजामा मजामा जो ने अमे सर अमे मनोभार अने स्वास्थ्य भण्या छे। अमने खबर छे के एनी केटली खराब असर थाय छे, एटले अमे कोई दिवस मजामा न होय एवुं न बने। अने जो कदाच टेन्शन आवी जाय तो एनाथी सुधारवाना ए मानसिक संतुलन जे आम डगमगी गयुं हतुं એને પાછું સંતુલિત કરવાના બધા ઉપાયો અમને ખબર છે, સંગીત, યોગ, ધ્યાન હે ને, તો પછી સરસ મને બહુ ગમ્યું। હવે આપણે આ વિડીયોમાં ત્રીજી વાર બનાવું છું એટલે 8 દિવસ અઠવાડિયા જેવું ડિલે થઈ ગયું, બાકી તમને રાઈટ અઠવાડિયા પહેલાં આ વિડીયો મળી ગયો હોત। હવે આપણે 9મા પાઠની ચર્ચા કરવી છે મનોવિજ્ઞાનમાં। આપણે 5મો પાઠ બહુ મસ્ત રીતે, કદાચ મને નથી લાગતું કે કોઈ પણ ગુજરાતની સ્કૂલમાં આટલા વિસ્તારથી આટલા જાજા બધા વિડીયોથી તમને 5મો પાઠ સમજવા મળ્યો હોય। અને તમને ખબર છે મારી એ જ ટેવ રહી છે કે ખૂબ વિસ્તાર અને ઊંડાણથી દરેક મુદ્દાની ચર્ચા સાથે આપણે સમજૂતી લેતા હોઈએ। તો આપણે આ 9મો પાઠ છે એની પણ એટલી જ ચર્ચા કરવાની છે। હવે તમે યાદ કરો કે આપણે હવે હું અહીંયા બોલું છું એટલે તમે મારું ધ્યાન મારી બાજુ હોવું જોઈએ। હા, બોર્ડ ઉપર તો લખેલું જ છે એના મુદ્દા બધા, કયા કયા નામ છે, પ્રસ્તાવના છે ને પછી સંસ્થાની વ્યાખ્યા, એ બાજુ આપણે પછી જ આવવું છે। પણ અત્યારે મારે તમને સ્ટાર્ટિંગમાં થોડીક યાદગીરી અપાવવી પડે ને, સ્મરણ અપાવવું પડે કે જે ભૂતકાળમાં હતું। ભૂતકાળ એટલે બહુ જાજો ટાઈમ નથી થયો, લોકડાઉન થયું એ પહેલાંની જ વાત છે। શું આપણે સંયુક્ત વર્ગમાં આર્ટ્સ અને કોમર્સવાળા જ્યારે બંને સાથે બેઠા હતા ત્યારે આ પાઠની સમજૂતી ચાલુ કરી હતી, આવે છે યાદ? હે, પ્રસ્તાવનાનો મુદ્દો મેં તો લખ્યો છે કારણ કે આપણે સમજ્યા એટલે, અને દરેકમાં પ્રસ્તાવના બહુ જરૂરી હોય જ છે। જો પ્રસ્તાવનાની કોઈ મહત્ત્વ જ ન હોય તો આટલા વર્ષો થયા દરેક વિષયની શરૂઆતમાં પ્રસ્તાવના થોડી આપત, હે, નિબંધનું માળખું જ પ્રસ્તાવનાથી થોડું ચાલુ થાત, પ્રસ્તાવનાનું ખૂબ મહત્ત્વ છે, એ પછી લખાણમાં હોય કે પછી વાતચીત કરવામાં હોય। હા, અને મનોવિજ્ઞાન ભણતા હોય ત્યારે તમને એમ થાય આ વાતચીતનું સર ક્યાં, વાતચીત આવે જ ને ભાઈ, તારે ત્યાં માથું ખંજોળામાં કોમ્યુનિકેશનમાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો એ કોમ્યુનિકેશનની કોમ્યુનિકેટરની અલગ છાપ પડે, સમજ્યા? તો પ્રસ્તાવના કરેલી, બીજું સંસ્થાની વ્યાખ્યા એ કરેલી, મુદ્દા મેં તમને એમ કીધું વાંચીને જ જવાના, એક એક આપણે થોડીક યાદગીરી લેવાની છે, સ્મરણ કરવાનું છે। સંસ્થાની વ્યાખ્યા મેં તમને કીધું, જો 2 માર્કમાં પૂછે તો 2 લખવી પડે, 1 માર્કમાં પૂછે તો 2માંથી તમને જે પસંદ હોય એ લખી શકો, બરાબર છે? 3 માર્કમાં પૂછે નહીં પણ જો પૂછી તો થોડીક એની સમજૂતી સંસ્થાની આપવાની, પછી 2ની વ્યાખ્યા લખવાની, ઓકે? સંસ્થાના લક્ષણો, હવે લક્ષણો એટલે મહત્ત્વનો મુદ્દો, ગમે તે વિષયમાં ગમે તે મુદ્દાના લક્ષણો આપ્યા હોય એ IMP પ્રશ્ન જ હોય, સમજો, યાદ કરો 10મું ધોરણ તમારામાંથી અમુક 10મા ધોરણના જ્યારે 10મા ધોરણમાં હતા મને યાદ છે મારી પાસે આવ્યા હતા ભણવા કે અમને ઉદારીકરણ ને વૈશ્વિકીકરણ નથી સમજાતું, એટલે અમને સમજાવો ને તો આપણે એના લક્ષણો ને બધું જોયું હતું। તો એ લક્ષણોવાળા જે મુદ્દા છે એના લાભ ગેરલાભ, આમાં લાભ ગેરલાભ તો આવતા નથી પણ એના કાર્યો, આવા જે મુદ્દા છે એ દરેક પ્રશ્ન જવાબ માટે કામના છે। તો જો આપણો 3જો મુદ્દો જે આપણે સંયુક્ત વર્ગમાં કેમાં સંયુક્ત વર્ગમાં આપણે સમજાતા, પેલો, બીજો અને આજે 3જો હું કહું છું તે જે આપણે સંયુક્ત વર્ગમાં સમજાતા એ લક્ષણોવાળો છે સંસ્થાના લક્ષણો। એમાં તમને જેટલા મુદ્દા, પેટા મુદ્દા, સંસ્થાના લક્ષણો મુખ્ય મુદ્દો, પછી એના દરેક મુદ્દા ઉપર જેટલી સમજૂતી આપી હતી એ દરેક મુદ્દા સાથેની સમજૂતી અહીંયા આપણને સ્મરણ હોવી જોઈએ, તમને લેશનમાં પણ આપેલી હતી। આ 3 મુદ્દા, પ્રસ્તાવના, બીજું
સંસ્થાની વ્યાખ્યા, ત્રીજું સંસ્થાના લક્ષણો. આ ત્રણ જે છે આ ત્રણ આપણે સંયુક્ત વર્ગમાં જોયા હતા. સાહેબ હા, આપણે કમ્બાઈન્ડ ક્લાસ કર્યો હતો. શું કામ એને કર્યો હતો ખાસ ધ્યાન દેજો, શું કામ એને પાછું એ પણ તમને સ્મરણ કરાવું. ત્યારે મેં તમને એવું કીધેલું કે આ પાઠ, આ પ્રકરણ ન માત્ર આર્ટ્સ વાળાને, કોમર્સ વાળાને પણ અતિશય કામનું છે. કારણ કે તમે વિચાર કરો કે મોટી કંપની નાખીને બેઠા હોય અને એક દિવસ બંધ રહીએ તો કેવડું મોટું નુકસાન થઈ શકે એ તમે વિચારી પણ ન શકો. હે, એક દિવસમાં જ મુકેશ અંબાણી પહેલા અથવા બીજા નંબરેથી છઠ્ઠા નંબરે આવી શકે, શેનેથી ખબર? એને કાર્યક્ષમતા, મજૂરો બધા સરસ કામ કરે, એમ્પ્લોયઝ મેનેજર, ખાલી એક નાની એવી વાતને લીધે કે ભાઈ એનું અવસાન થયું છે કે એના શેર ઘટી ગયા છે, એટલે બધા રિલાયન્સના શેર લીધા હોય મંડે પાછા ખેંચવા, ઇન્વેસ્ટમેન્ટ મંડે પાછું ખેંચવા, અને એને બે દિવસ, એક બે દિવસ કલાકોમાં જ માત્ર ગણતરીની કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય. તો અહીંયા તો મનોવિજ્ઞાન પણ કેવી રીતે કામે લગાડવું એ આપણે વિચારવું પડે. આ કરોડોનું નુકસાન એની સંસ્થાને ફટકો તો પડવાનો જ છે, એની કંપનીને. એટલે મારું કહેવાનું છે કે કોમર્સના વિદ્યાર્થીઓને પણ એટલું જ કામનું છે, કેમકે કોમર્શિયલ ફિલ્ડમાં એને કામ કરવાનું છે. તો એ સમયે સંસ્થાનું મનોવિજ્ઞાન એને બહુ હેલ્પફુલ થવાનું છે. કારણ કે અહીંથી જ જો નહીં નીકળે તો અહીંયા પગમાં ક્યાંય દેખાશે જ નહીં. આ તો અહીંથી નીકળે તો હળપ ચડે, દોડીને પહોંચે, લાવો લાવો કામ, પછી હાથેથી કામ ચાલુ કરે. હા, અહીંથી એકદમ બેલેન્સ્ડ બધી વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ? તો કે એ આપણે છે ને વ્યવસ્થાપકના કાર્યોમાં જોવાનું છે, વ્યવસ્થાપકોની ભૂમિકામાં જોવાનું. અને જો અહીંથી જ બરાબર ચાલતો હોય પ્રવાહ તો છેક સુધી પછી બરાબર સરસ જ રહે, એવું આપણને સંસ્થાનું મનોવિજ્ઞાન કહેશે. બીજું કે તમને ખબર છે એમ કે આ એવો વિષય છે, એટલે મેં ટૂંચુક ટૂંચુક ચલાવેલો કે મને એક આશા હતી કે દિવાળી મોડામાં મોડું દિવાળીએ આપણું વેકેશન ખુલી જશે અને આપણે લાઈવ ક્લાસ, લાઈવ સ્ટડી ચાલુ કરી દેશું પાછું. પણ તમે જોયું કે કુદરતને મંજૂર નથી કે વોટ એવર જે હોય તે, કોરોનાનું સંક્રમણ વધ્યું અને સરકારને પાછી શાળાઓ બંધ રાખવાનું એલાન કરવું પડ્યું. બરાબર ને? તો તમને ખબર છે, સમાચાર જોયા હશે. તો હવે આપણે કરવાનું શું છે, કયો વિકલ્પ શોધવાનો, પાછું એનું જ કન્ટિન્યુ કરવાનું. એટલે હવે મને કોઈ આશા દેખાતી નથી કે આપણને વધારે સમય, હજી જો છ મહિનાનો સમય મળી શકે, પણ હવે તો આશા નથી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ ખુલે તો આપણને જાજો સમય મળે. પછી આપણી પાસે ગણતરીનો સમય હશે, એટલા માટે હવે આ મનોવિજ્ઞાનનું ગાડું પાછું ભગાવવાનું ચાલુ કર્યું છે. એટલે આપણે બિંદાસ થઈ જવાનું છે, તમારે માત્ર ભણવા ઉપર ધ્યાન દેવાનું છે. નંબર ટુ, આનાથી તમને આ એટલો સરળ પાઠ છે નવમો કે આપણને વાંચીને પણ સમજાઈ જાય. આપણે જો આ દરેક મુદ્દાઓ જે આપણે શરૂઆતમાં નહોતા સમજ્યા, હવે આપણે જોવાના છે એ મુદ્દાઓ ક્યાં ક્યાં, સંસ્થાના કાર્યો અને વ્યવસ્થાપકના કાર્યો અને વ્યવસ્થાપકની ભૂમિકા, વેચાણ અને વિજ્ઞાપન, આ દરેક મુદ્દા છે મહત્ત્વના છે. એ લખ્યા છે, બીજા અંદર આવે છે પણ બહુ મહત્ત્વના છે, જેની મારે તમને થોડીક શોર્ટ ટ્રીક શરૂઆતમાં મારે કહેવું પડે. એ બધું એ આપણે એક અલગ રીતે ભણવું છે, અલગ વેમાં, બે હેતુ સાથે, તમને સમજાઈ જાય એવી રીતે અને ઝડપથી પણ કામ પતે એવી રીતે. અને એનું કારણ એ છે કે સેલો છે, એટલે આ એક નવી રીત મને સૂઝી છે કે આ વિષયમાં આવું થઈ શકે એમ. અન્ય વિષયોમાં તો થતું હશે, એટલે આ વિષયમાં પણ આ આ પાઠમાં, આ પ્રકરણમાં આવું થઈ શકે. એટલે આમાં તમને એક સ્ક્રીન ઓડિયો મળશે કે સ્ક્રીનમાં તમારી સામે આ આપણા બધા જ મુદ્દા હશે, બધી લાઇન્સ હશે, કોઈ લાઇન કટ ન થાય, બરાબર આ ટેક્સ્ટબુક જ હશે અને બેકગ્રાઉન્ડમાં મારો વોઇસ આવતો હશે. આ રીતે આપણે દરેક મુદ્દા આના જે બાકી રહેલા છે એ સમજવા છે.
અને મને આશા છે કે મનોવિજ્ઞાન ભણતા તમે એટલા તૈયાર થઈ ગયા છો કે તમે એઝ્યુમ કરી શકો, ઇમેજિનેશન, કે સરનો આમાં આવી રીતે અવાજ આવે છે ને, તો સર આવી રીતે સમજાવવા માગતા હશે, આવી રીતે સમજાવતા હશે, હે ને? હા, તો તમને વધારે ઉતરી જાય ગળે. હા, ત્યારે કોઈ સ્ટાઇલ સાથે તમને યાદ રહે ને એ ભૂલાય નહીં. તો એ દરેક મુદ્દા એવી રીતે જોવાના છે. આ થઈ ગઈ નવમો પાઠની વાત. હજી આમ આપણે આગળ વધીએ તો આજે છેલ્લું મેં લખ્યું છે, છેલ્લા બે, આમ તો આ બે બહુ મહત્વના પ્રશ્ન છે. વ્યવસ્થાપકોના કાર્યો, વેચાણ અને વિજ્ઞાપન. અને આ વિજ્ઞાપન એટલે શું છે? જે એડવર્ટાઇઝ આવે છે આપણે, તે એડવર્ટાઇઝમેન્ટ, આખું નામ આપણે કંઈ એડવર્ટાઇઝ આવી ગઈ. એડવર્ટાઇઝ શું બોલે છે? જનરલી ખાસ કરીને ગુજરાતીઓ એના ચલણના શબ્દો, ચલણની બોલી, બોલીમાં બોલીની એની ભાષા કેવી છે, એડવર્ટાઇઝ આવી એ ફિલ્મમાં, એટલે ઘડી કોલું કર એડવર્ટાઇઝ બોલે છે. બટ ધ ફૂલ નેમ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. આખું નામ તો છે એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે જાહેરાત, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં કહેવાય, અથવા તો કોમર્શિયલ લેંગ્વેજમાં એને કહેવાય વિજ્ઞાપન, ગુજરાતીમાં વિજ્ઞાપન, બરાબર? તો એની વાત છે. એનું મનોવિજ્ઞાન એટલે એના ઉપર હું તમને કેટલા એક્ઝામ્પલ આપી શકું, ને મને હર વખત એમ થાય કે આ વિષયમાં જો છોકરાઓ મારી સામે હોય તો હું તમને આ કહું, ઓલું કહું, આ કહું. પણ મોટામાં મોટો પ્રશ્ન આપણને જે નડે એ છે સમય મર્યાદા. આ વિડીયો હું કાંઈ બે કલાકનો કરી શકું? નેવર. જેમ પોણી કલાકના લેક્ચર્સ હોય એમ વધીને મારે પોણી કલાકમાં પૂરો કરવો પડે. તો તમને ટૂંકમાં કહું, વિજ્ઞાપન શું છે, મનોવિજ્ઞાન એનું? તો કે ગ્રાહકોને આકર્ષવા કેમ, એ મનોવિજ્ઞાન જણાવવાનું છે. તો તમારી જરૂર ક્યાં પડવાની છે? આર્ટ્સવાળાની. આ દરેક જગ્યાએ કોમર્સવાળા એનું નામું ને વાણિજ્ય ને એ બધી ભણીને જ આવ્યા હશે. કંપનીમાં જરૂર પડશે કે ભાઈ આપણી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ, મેન્યુફેક્ચર થઈ ગયું, પ્રોડક્શન ચાલુ થઈ ગયું. હે, પ્રોડક્શન ચાલુ થઈ, એક મેન્યુફેક્ચર એટલે કે એક પ્રોડક્ટ બનાવી, ચેક કરી, બધું બરાબર છે, હવે એનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું. હવે એના ઉપર જે સામગ્રી ઉમેરવાની હતી એને તૈયાર કરવાનું હતું, જેમ બાબુ નાઇલિયન તૈયાર થાય હે એવી રીતે એને તૈયાર કરવું, એ થઈ ગયું. પણ હવે વિચારે છે કે આટલી સરસ પ્રોડક્ટ આને વેચવી કેમ, ત્યાં સુધી જવાય નહીં, પ્રોડક્શન સુધી પહેલાં ઊભા રહ્યો, પહેલાં સ્ટેપથી જ નક્કી કરો, સરસ મેન્યુફેક્ચર થઈ ગયું, બધું ચકાઈશું, બધો ટેસ્ટ ક્લિયર છે, કસ્ટમરને બેચરને પૂછ્યું આપીને ફ્રીમાં, એનો રિવ્યૂ સારો આવ્યો. હવે વિચારે કે આની જાહેરાત કરવી તો કેમ કરવી, કે જેનાથી ગ્રાહકો આકર્ષાય, ગ્રાહકો આકર્ષાય એની જાહેરાત, એવી રીતે જાહેરાત કેમ કરવી, વેચાણ કઈ રીતે કરવું, હોલસેલમાં કરીએ કે ઓલા સાબુના ચાર જોટા આવે છે. જો છેલ્લો આમ છે, છેલ્લો મુદ્દો પણ આમ પાયા જેવો છે, નીચે છે એટલે આમ પાયા જેવો લાગે કે યસ આ સંસ્થાના મનોવિજ્ઞાનનો પાયો છે. પણ ને જો પાયો એના જેવી વાત છે, સંસ્થા ઊંચી ક્યારે આવે, એની પ્રોડક્ટ વેચાય, તો પ્રોડક્ટ વેચાય એટલે પૈસા આવશે, પૈસા આવશે ધનવાન બનશે, એટલે એનો સાધનો વધારશે, એના કર્મચારીઓને પગાર આપશે, એ ખુશ રહેશે, તો વધુ કાર્યક્ષમતા વધારશે, એ કર્મચારીઓ સારું કામ કરશે, એની કાર્યક્ષમતા વધારશે, વધુ પ્રોડક્શન થશે, અને વધુ પ્રોડક્શન થશે તો પછી વેચાવાનું તો છે જ. સમજાય છે? આ ચેનલ સમજાય છે? હા, તો એ વેચાણ કેમ કરવું? એટલે સાબુના ચાર ચાર જોટા જ આવે, ખબર છે અમુક. હા, છૂટો માગો તો ઘરિયાળ મારો આપે, પણ મોટે ભાગે તમે જુઓ ચારના જોટા જ લેતા. આમાં ફાયદો શું છે? આની તો જરૂર પડવાની જ છે, એકી સાથે ચાર વેચાઈ ગયા, લેવા એક જ ગયા હતા, પાછું એમાં ટીકડી મારેલી હોય કે આટલા ટકા ડિસ્કાઉન્ટ, આ માજી આ લઈ જાઉં ને, આ ચાર આટલામાં પડશે ને, આ ચાર આટલામાં પડશે, આ ચાર લઈ જાય, આ આમાં ચાર આવે, આમાં પાંચ આવે, પાંચવાળું જ લઈ જાય. સમજો છો? તમે ચેક તો કરો, દરેક પ્રોડક્ટ જે માર્કેટમાં વેચાય છે ખાવાથી લઈ અને ઇન્ડસ્ટ્રી સુધી, એ દરેકના ભાવ જાણો, કયા સ્વરૂપમાં વેચાય છે, કઈ રીતે વેચાય છે, જથ્થાબંધ વેચાય છે, પર્ટિક્યુલર એક એક અલગ વેચાય છે કે હોલસેલમાં વેચાય છે, દરેક ચકાસો. હા, હોલસેલમાં અમુક છે ને, હોલસેલના હોલસેલમાં જ શેમ્પૂ વેચાય,
પછી ઓલા રેકડીમાં ભરી ભરીને આવે. હા પછી એમ કે આ ડવ જેવું જ શેમ્પૂ છે, ડવ ને ડવ જેવું જ શેમ્પૂ છે, પણ ડવનું તમને આટલામ પણ એના એનાથી 60% ઓછામાં બાયું લઈ જ લે રેકડીનું શેમ્પૂ. વેચાણ અને વિજ્ઞાપન ટૂંકો છે પ્રશ્ન, પોણા પેજમાં પતી જશે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે, પણ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. હા તમારી જરૂર ત્યારે સંસ્થાવાળાને 800 વાળાની જરૂર પડશે કે અમને આઈડિયાઝ આપો, કારણ કે આર્ટ્સ એનામાં કળા છે જાત જાતની. અમને આઈડિયાઝ આપો, આ અમારી પ્રોડક્ટ છે એ કલાત્મક કઈ રીતે બને. માનો કે હું હમણાં મારી વાત કરું કે હું મોબાઈલ શોધું છું કે સારો મારા બજેટમાં મોબાઈલ મને મળે, તો હું જોઉં છું કે આ મોબાઈલની ડિઝાઇન કેવી છે, આ મોબાઈલ આમ આમ લુકમાં સારો લાગે છે કે મારા હાથમાં હોય અને હું કોઈ બીજી સ્કૂલના સાહેબને મળું છું, કોઈ મોટા સાહેબ સાથે મળું છું અને એની સામે નંબર એક્સચેન્જ કરું, ફોનમાં વાત કરું કે કંઈ કામ કરતો હોય મોબાઈલમાં, હે લેક્ચર લેતો હોય કે એમને PDF સેન્ડ કરું, તો એમની સામે એવું લાગે કે ભાઈ હો આ સાહેબનો સેલફોન બહુ સરસ છે, એવું લાગવું જોઈએ. તો હું એ મોબાઈલની ડિઝાઇન જોઉં છું, એનો લુક ચેક કરું છું, તો એ આર્ટ્સવાળા આપી શકે હે કે ભાઈ આ મોબાઈલ આમ બનાવો. તમારા અંદર સિસ્ટમમાં જે તમારા ઓલા એન્જિનિયરને કહો કે ઓલો દોરો ઓલો વાયર આમથી આમને સર્કિટ આમથી આમ ગોઠવે, પણ આ કેમેરો અહીંયા જ સારો લાગશે તમારો જેવો પીસ છે એમાં. બહુ ઊંડી વસ્તુ છે એટલે આના ઉપર તો આપણે બહુ વિસ્તારથી ઊંડાણથી ચર્ચા થઈ શકે, પણ છે સેલ, સમજ્યા છે સેલ. અને રસપ્રદ છે કહીએ તો કે જ્યારે તમે આવું તમારું નિરીક્ષણ વધારો છો ત્યારે આપણા બંને વિષયમાં સોશિયોલોજીમાં પણ જ્યારે તમે સમાજની ઘટનાનું દરેકે દરેક ઘટનાનું રીતિરિવાજનું આપણા ઘરે સમાજમાંથી જે પણ લોકો સગા સંબંધી હોય, પાડોશી હોય કે આપણા વોર્ડના કોર્પોરેટર હોય એ આવે છે ને એ કેવી રીતે વાર્તાલાપ કરે છે, એ શું વાતો કરે છે, એની ઢબ કેવી છે, દરેક તમે ચકાસો ત્યારે તમને વિષયમાં બિલકુલ એ મદદ કરે જ. એકદમ તમને કહું ને, તમને મદદ કરવા માટે એકદમ ટટાર ઊભું હોય કે ચલ હું છું ને મદદ કરું છું, તને એક્ઝામ્પલ પૂરું પાડું. યસ, તો એ આમાંય છે આમાંય છે બંનેમાં છે. આવે છે આઈડિયા સરસ. તો એ 9મા પાઠની ચર્ચા થશે. બીજું કે મને થોડોક ઝટકો લઈ ગયો, કારણ કે મારી બહુ ઈચ્છા હતી કે આ વિષય તો રૂબરૂ જ્યાં સુધી ભણાય ત્યાં સુધી આપણે ભણવો છે, પણ હશે હવે બંધ રહેશે તો શાળા, એટલે આપણું ગાડું હવે પાછું ફટાફટ ચાલશે. ફટાફટ એટલે જે જૂની સ્પીડ હતી એનાથી થોડું સ્પીડમાં, એટલે આમ તો નોર્મલ સ્પીડ જ કહેવાશે, એટલે આપણો કોર્સ ટાઈમ ટુ ટાઈમ પૂરો, પરીક્ષા પહેલાં તો આરામથી પતશે. પણ જે સરકારે 30% ઘટાડો આપ્યો છે, હવે આપણે આ પૂરું થઈ ગયું હોય તો આના આના ઉપર આવું છે બંને વિષયમાં. સરકારે જે 30% ઘટાડો આપ્યો કોર્સ ઓફ યોર 2020 એ વર્ષનો જે કોર્સ છે, આ અંગ્રેજી મારું બહુ જ સારું છે તમે જાણો છો, એટલે કોઈ એમ ન કહેતા કે યર અહીંયા આવે કે હું આવે એ હશે, મને આમ બોલવાની મજા આવે એટલે બોલું, ક્યારેક એમ થાય તમને સમજે એવું છે તો એમાં લખું. હા હું અંગ્રેજી ગ્રામેટિકલ માસ્ટર પ્રોફેસર છું નહીં, આપણે સાયકોલોજીવાળા. તો 2020-21નો કોર્સ જે આપ્યો સરકારે 30% ઘટાડીને, એમાં મને અફસોસ થયો, કારણ કે 12મા ધોરણમાં મનોવિજ્ઞાનમાં 10મા પાઠમાં જે ઉદાહરણ આપું છું, 10મા પાઠમાં જે મુદ્દાઓ કાઢ્યા એ બહુ કામના હતા. યાદ કરો આપણું 11મું ધોરણ, કારણ કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. હું તમને કહું છું ને, મને બહુ અંદરથી ઈચ્છા હતી કે આ રૂબરૂ ભણાય તો જ સારો આ વિષય, એટલા માટે ધીમું ધીમું શું કામ કહેતો, કારણ કે પ્રેક્ટિકલ વિષય છે તો આપણે પ્રેક્ટિકલ કરી શકો. હે દાખલા તરીકે હું જે 10મા ધોરણની વાત કરું છું કે એમાં જે મુદ્દા કાઢ્યા એમાં છેલ્લે તો એવા મુદ્દા છે જે નીકળી ગયા કે તમે મને પ્રશ્નના જવાબ આપો જે હું તમને ઊભા કરીને પૂછું, એના ઉપરથી પછી આપણે દાખલો કરી, તમે કરો હું કરું, હું તમને કહું એમ તમે કરતા જાઓ, કાં પછી હું બોર્ડ ઉપર હું કરતો જાઉં, એના ઉપરથી તમારો સુખ એનો આંકડો નક્કી થશે. મતલબ કે તમે લોકો સુખી કેટલા છો
તમારામાં સુખાકારી કેટલી છે એનો આંકડો મળશે. લે આવું હોય હોય ને. બીજી વસ્તુ, પાઠ નંબર ત્રીજો, બુદ્ધિ. યાર જ્યારે મનોવિજ્ઞાન ભણતા હોય ત્યારે બુદ્ધિની ચર્ચા ન થાય, તર્કને લગતી વસ્તુની ચર્ચા ન થાય તો શું મનોવિજ્ઞાન ભણ્યા? તો એમાંથીને પણ મહત્વના મુદ્દા કાઢી લે. જો ચાર પાંચ મનોવૈજ્ઞાનિકોએ એની રીતે બુદ્ધિના પ્રકારો દર્શાવ્યા. હે, ગિલફર્ડે 8 જેટલા પ્રકારો દર્શાવ્યા અને બધા સરસ છે. એમ કહે છે કે એક છે ને સાંગીતિક બુદ્ધિ છે, કે અમુકને સંગીત વર્તાય છે. આમ તે માનો કે હું એમ કહું કે હું જૂના ગીત સાંભળું ને તો હું ગાયકનું નામ કહી દઉં, અને બહુ ચીવટપૂર્વક સાંભળું તો મને કંઈક સંગીત પણ વર્તાય જાય તો સંગીતકાર કોણ છે એ પણ કહી દઉં, એટલું મેં સંગીત સાંભળેલું. તો આ મારી સાંગીતિક બુદ્ધિ છે. આવા મુદ્દા ઉડાડેલા એમાં પણ દાખલો આવે છે. એમાં તમારી બુદ્ધિનું આઈક્યુ લેવલ કેટલું છે, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એ કેટલું છે એ આપણે માપી શકીએ. એ દાખલા ક્યારે થાય, રૂબરૂ હોય ત્યારે. આવા વિષયો છે એટલે મારે અટકાયત કરવી પડેલી હતી આપણા મનોવિજ્ઞાન જેવા વિષયમાં, અને એટલે મેં કાચબા ગાડી રાખી દીધી. પણ હવે આપણે સામાન્ય ગાડીમાં આવવું પડશે અને ક્યારેક રફ્તાર વધારવી પડશે. જેવો રોડ હાઈવે આવે તો લીવર દેવાનું, પાછું ટ્રાફિક આવે તો ધીમે ધીમે. એટલે કે જેમાં હું વિસ્તારથી તમને મારે કહેવું જ પડશે, તમને અઘરું ન લાગે એટલા માટે. સમજી ગયા ને? બસ આવી રીતે સંકેતમાં સમજવાનું. આ છે તમારી સાંકેતિક બુદ્ધિ, ધેટ ઇઝ માય એક્ઝામ્પલ. આ છે તમારી સાંકેતિક બુદ્ધિ. જો મેં ખાલી રોડ વાહન દ્વારા સમજાવ્યું, તમે એમાં સમજી ગયા, આ તમારી સાંકેતિક બુદ્ધિ. આવો વિષયો ત્રીજા પાઠમાં મુદ્દા આવે છે. પડે છે ખબર? હવે એની આપણે ચર્ચા કરી. આપણા કોર્સ 2020-21માં જે મુદ્દાઓ કાઢ્યા છે એમાં ખાસ કરીને મનોવિજ્ઞાનમાં એક કોઈ પાઠ કાઢેલા નથી. બરાબર, જો તમારી સામે જ ગોતું છું, તમારી સામે જ. ચાલો, મળી ગયું છે. મહત્વની વાત કરું, મનોવિજ્ઞાનમાં બીજો અને નવમો પાઠ કોર્સમાં રાખેલો છે. એ કેવો? ફૂલ. જોયું કેટલી તાકાત છે ફૂલમાં? ફૂલ પાઠ રાખેલો, ફૂલ ચેપ્ટર. એ મને ગઈ. આ તમે તમારા મિત્રો સાથે આ મુદ્દા શેર કરી શકો. અહીંયા હાલ તમે બધા કંપનીવાળા હાચા, તમને એકાઉન્ટ આવડે, નોલું આવડે, ને તમે બધા લખી નાખો ને. પણ કે હવે તમારી કંપનીમાં પ્રોડક્ટ બની ગઈ, તમે કેમ વેચશો? તારે મારી પાસે આવવું પડશે. હા, તારે હજી કંઈક ખૂટે છે. અને એટલા માટે હંમેશા કહેતો હોય, હંમેશા, કે આ મનોવિજ્ઞાન છે ને એ દરેક માટે, દરેક, ઇવન યોર પેરેન્ટ્સ, એના માટે પણ મહત્વનો સબ્જેક્ટ છે. એટલા માટે આપણે પહેલો પાઠ જે ઓનલાઈન ટીચિંગમાં શરૂઆત કરેલો એવો જ કરેલો, મનોભાન સ્વાસ્થ્ય. દરેક સામાન્ય માણસ સમજે તો ખરા કે કેવું ટેન્શન હોય છે, એના શું પ્રકાર, ખાસ કરીને એ મગજ ઉપર શું અસર કરે છે, અને હવે અસર થઈ તો એમાંથી બહાર કેમ આવવું. દરેક રસ્તા સાથે એ પાઠ આપણને આપેલો છે. તો એ બધાના કામનો થયો ને, થયો કે નહીં? હું વચ્ચે તો વચ્ચે તમને કહેતો હતો કે તમારા મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથે આ વસ્તુ શેર કરાય, કે તમારે આવી રીતે બહાર આવી શકાય. આ અસર થાય એટલે બહુ ટેન્શન ન લેતા, એ તો થઈ જાય. હે, આવી વૃત્તિ રાખવાની, આ મનોવિજ્ઞાન અસર કરે એટલા માટે આ તો બધાના કામનો વિષય છે. તો એ વિષયમાં આ નવમો પાઠ અને બીજો રાખેલો, અને 12માનું પાછું એવું મનોવિજ્ઞાન છે કે જે બેઝ તો છે જ. પહેલા પાઠ જે રહ્યો એ કોલેજના બેચલર ઓફ આર્ટ્સના પહેલા વર્ષના પહેલા સેમેસ્ટરમાં સાયકોલોજી ઇન્ટ્રોડક્શનના નામે વિષય છે. એમાં પહેલો પાઠ 60-70% બેઠા બેઠો આવે છે. જો તમે અત્યારે પરફેક્ટ રિવિઝન કરેલું હોય કોલેજમાં, વાંધો આવશે નહીં. એટલે એમ બેઝ તો છે જ, પણ એવો પાઠ છે કે જે પોતાનો એવો એવો કોર્સ છે કે જેનો અલગ જ એક આમ હોદ્દો છે, કે આટલું સમજાય ને તોય તમે હા મનોવિજ્ઞાન સમજેલા છો. તમે મનોવિજ્ઞાનવાળા વિદ્યાર્થી છો. હા, તમે ઘણા એમાં
જાણકાર ને આમ ને તેમ ને કોઈક જોવડો એમ કે, એટલે એવું છે. તો એવો આપણો વિષય ને એવો આપણો કોર્સ, એમાં બે પાર્ટ ફૂલ છે. નવમું આપણે ચાલે છે, મેં તમને કીધું એમ સરળ છે, એટલે આપણે એક નવી રીતે નવી નવા રસ્તેથી જાય છે. બીજામાં બીજો એટલો છે, અને આ બે સેલા છે ને એ જ આખા રાખ્યા છે, એ પણ કહી દઉં. બીજો પણ એટલો સહેલો છે, કોર્સની ચર્ચા કરું છું સાયકોલોજીમાં ત્યારે, બીજો પણ એટલો સહેલો છે કે એમાં વાર્તા આવે છે. અને એક સાયકોલોજી એવું કહે છે, ખાસ કરીને ચાઇલ્ડ સાયકોલોજી એના પ્રકારમાં, કે છોકરાઓને જો તમે ગણિત વિજ્ઞાન જેવા વિષયો વાર્તા દ્વારા સમજાવો, ઇવન સમાજ પણ, જે ઇતિહાસની વસ્તુ યાદ ન રહેતી હોય, હે, જે હજી ભણવાનું જેને સમાજ ચાલુ કર્યું, એને વાર્તા દ્વારા સમજાવો તો એ બહુ સરસ રીતે ગળે ઉતારી શકે. તો એ મુદ્દાની વાત જો આવી રીતે થતી હોય સ્ટોરી દ્વારા એને આવડીએ, તો અહીંયા છે ને બીજા પાઠમાં સ્ટોરી જ છે, એટલે સહેલો છે. પણ છતાંય એમાં પણ મને એવું હતું કે એમાં પણ રૂબરૂ સમજાવ, ટૂંકમાં આખામાં એવું હતું યાર હશે, એટલે એ સહેલો છે. બાકીના મુદ્દા તમને PDF મળી છે નીકળાને, હવે એમાં મારે એક એક મુદ્દામાં શું અફસોસ વ્યક્ત કરો છે એવું. પછી બીજા આપણા સબ્જેક્ટની વાત કરીએ તો એમાં પણ એવું છે, જેનું હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં, કે આ મનોવિજ્ઞાન અને પછી વિષય સમાજશાસ્ત્ર, એમાં પેલું નીકળી ગયું છે ભારતનું વસ્તી વૈવિધ્ય. હવે એ જ નીકળી ગયું, ભારત જે વિવિધતામાં એકતા માટે વિશ્વમાં વખણાય છે એ જ નીકળી ગયું, વિચારો લ્યો. પણ આપણે પરીક્ષામાં છે એટલે ધ્યાન આપવું પડશે. પછી પાંચમું નીકળી ગયું છે, હવે એમાં મને કોઈ રંજ નથી, એમાં મેં કીધું ચાલશે ચાલો શું કામ. તો કે એ જે ઉદારીકરણ ને વૈશ્વિકીકરણવાળી વાત છે, તમે આપણી ટેક્સ્ટ બુક આખી જોઈએ જ હશે, એમાં જે પાઠ આપ્યા છે એમાં પાંચમા પાઠનું નામ શું છે? ઉદારીકરણ વૈશ્વિકીકરણવાળો પાઠ છે. હા સાચું, ખબર છે તમને, વેરી ગુડ. તો એ તો તમે 10માં ભણી ગયા છો ને, એટલે તમને બે જ ખબર છે, અને એ મૂળ તો કોમર્સવાળાના કામનું છે. તો અને આમ પણ એ કદાચ ઇકોનોમિક્સમાં તમારે આવતું પણ હશે. પછી આઠમો પાઠ કાઢ્યો છે પંચાયતી રાજ, એમાં મને એવું લાગ્યું કે જેટલું જરૂરી હતું એટલું રાખ્યું હતું, ખાસ કરીને MCQ માટે અને એક બે વાક્યના ઉત્તર માટે રાખ્યું તો સારું હતું. કેમકે એમાં જે મુદ્દા આવે છે, માનો કે આ સમિતિ કોણે રચી, પછી પંચાયતી રાજ એટલે શું, તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ MCQમાં એક એક માર્કમાં, આ જો રાખ્યું હોત તો સારું રહેત. કેમકે કોમ્પિટિટિવ એક્ઝામમાં યાદ રાખજો કે આર્ટ્સવાળાને મોટે ભાગે કેમ ઓળખે છે ખબર છે, કે આ તો ભાઈ ભવિષ્યનો એક ગવર્મેન્ટ ઓફિસર, તો ગવર્મેન્ટ એમ્પ્લોય છે. શું કામ એને? તો કે આર્ટ્સ છે ને ભણવામાં સહેલું, હે, જો મનોવિજ્ઞાન મજા આવે ને ભણવાની સહેલું, એટલે એ આ ભણવાની સાથે સાથે બે અભ્યાસ કરે છે, એટલે એનો બધાની હારવાર ઇક્વલ અભ્યાસ થઈ જાય, કે આ આર્ટ્સનું ભણે છે અને સાથે એને જે ગવર્મેન્ટ લાઇનમાં જવું છે, ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે એની પણ તૈયારી કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની. તો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં એઝ અ જનરલ નોલેજ તમને એ બધા પ્રશ્નો પૂછે છે, એટલા માટે આપણે આઠમા પાઠમાંથી એ પરીક્ષામાં પ્રશ્નો લીધા છે. એટલે તમારે હંમેશા અંદરથી કોઈ પણ અસંતુલન ઉપડે તો વિચારવાનું કે આ અમારા સરે અમારા મેડમે બહુ વિચારીને જ પરીક્ષામાં આપ્યું હશે. મેં અમુક સ્કૂલો તો એવી જોઈ કે જેને પરીક્ષામાં જેટલો ચાલ્યો, ભલે નીકળી ગયો ન નીકળી ગયો, જેટલો ચાલેલો છે બધો અભ્યાસક્રમ એના પરીક્ષામાં પૂછ્યો. હા મારો છે અમુક મિત્રો, તો આપણે પણ વિચારવાનું રહ્યું કે આ ખાલી અભ્યાસક્રમમાંથી નીકળ્યો એટલે આપણને એવું લાગે કે મહત્વ નથી, બાકી ઘણું મહત્ત્વનું છે. અને આપણી પાસે સમય છે તો આપણે સુકામ એનો ઉપયોગ ન કરીએ, પાકું કરીએ, પરીક્ષા આપીએ, એમાં જવાબો લખીને આપણા મગજમાં એને સ્થાન આપી, કે ભવિષ્યમાં આપણને જરૂર પડે ક્યાંક પરીક્ષામાં આડું આવે, જનરલ નોલેજમાં પૂછે, હે, કે કાર્યકાળ સમય કેટલો હોય, અથવા તો સરપંચના સભ્યો હોય કે સરપંચનો કાર્યકાળ કેટલો હોય, તો આપણે એમાં પાછા પડવા જોઈએ નહીં. પડે છે ખબર? એટલે અહીંથી જે સર મેડમ નક્કી કરીને આપતા હોય એ બહુ વિચારીને મનોમંથન કરીને જ તમને મટીરિયલ અભ્યાસક્રમ બધું આપવામાં આવેલું હોય, છતાં પ્રશ્ન થાય તો એકવાર વાત કરીને નિરાકરણ લઈ આવી શકાય. હા
મને ભૂતકાળના તો 1.5 વર્ષ પહેલાંના વિદ્યાર્થીઓના સરસ અનુભવ છે, મળીને કહીશ. તો કોર્સની વાત થઈ, પડે છે ખબર? કોર્સમાં આપણે કંઈક આવી રીતે છે. હવે તો સમાજશાસ્ત્રનું તો ઈઝી લાગે ને કે ચાલો કંઈ મહત્ત્વનું એવું બહુ આપણે નુકસાન નથી, પણ મનોવિજ્ઞાનમાં નુકસાન છે. તો એમાં હું આશા રાખીશ કે આપણે છેલ્લે સમય વધે, જો હું બહુ વિસ્તારથી સમજાવવા ન ગયો તો, એ વધેલા સમયમાં જે ઘટાડેલો અભ્યાસક્રમ છે ને એના મુદ્દા પણ સમજાવીશ અને તમારે સમજવાના છે, બરાબર? કેમ કે જો રાઉન્ડ લેવાશે અહીંથી તો રાઉન્ડમાં હું તો બધું પૂછીશ, જેટલું મેં સમજાવેલું હશે એ બધું સમજાય. પહેલાં આપણે જે 70% અભ્યાસક્રમ છે એ પૂરો કરશું, પછી 30% વાળો, એટલે તમને કાંઈ નુકસાન થાય નહીં. આવો મારો હેતુ છે કે બધી મહત્ત્વની વસ્તુ તમને શીખવાડી જ દઉં. તો એ આની વાત થઈ. હવે પેપર સ્ટે, 10મામાં તમે એવા છેલ્લા વિદ્યાર્થી હતા કે 50% MCQ અને 50% પ્રશ્ન જવાબ આવે, યાદ છે કે નહીં? હતા ને તમે છેલ્લા? બસ, તો આ વખતે ચાન્સ મળ્યો છે. 50% તો નહીં પણ કેટલો? 30%. શેનો? MCQનો. ઉઠાવે કે નહીં લાભ? એટલે જ જે પાઠ, માનો કે પહેલો બીજો સોશિયોલોજી નીકળી ગયા, એના MCQ આપણે રાખ્યા જ છે અને આપણે ઓમે રાખ્યું છે. સમજ્યા તમે? સમજ્યા? પહેલો પાઠ તો આપણે આમે રાખ્યો છે, કારણ કે સંસ્કૃતિની વાત છે, વૈવિધ્યતાની વાત છે, એ ભારતવાળા જ નહીં જાણે તો બીજાને કેમ જણાવશે? તો એ પેપર સ્ટાઇલનો ઉપયોગ આપણે સ્કોરિંગ માટે કરી શકીએ છીએ, પડે છે ને ખબર? તો એના માટે આપણે બની શકે કે ભવિષ્યમાં, એટલે કે બોર્ડની પરીક્ષા 5મા મહિનામાં 2 મહિનામાં જ્યારે લેશે, માનો કે 8મો પાઠ કાઢી નાખ્યો છે પંચાયતીરાજ, પણ એકાદો MCQ પૂછી લીધો તો ત્યાં આપણે કહેવા નહીં જઈ શકીએ, એટલે હા તો તમે કાઢી નાખો, તો કાંઈ 1 માર્કનું MCQ પૂછો તો લાગે છે 1 માર્કનું પૂછ્યો એટલું ન આવડે, લગી નાખ જાનમાનો ત્યારે. એટલા માટે દરેક સોચ વિચાર પછી આપણે દરેક રસ્તાઓ બનાવ્યા છે, એટલે MCQ જો તમે પાકા કરશો 8મા પાઠમાં, સમજી ગયા ને? આગળ સાંકેતિક બુદ્ધિ. તો આપણે 30% MCQના પૂરેપૂરા કવર કરી શકીશું. 30%, રાજી થતા હતા ને તમે 10મામાં? ઓહે, આપણા વખતે તો આ પેપર સ્ટાઇલ રહી. તો જો આ વખતે આવા બધાને લીધે આ 30-70ના રેશિયા ઉપર કામ થાય છે, એ પછી કોર્સમાં હોય કે પછી પેપર સ્ટાઇલમાં હોય, તો આપણે એનો લાભ ન ઉઠાવાય, બિલકુલ ઉઠાવાય, પડે છે ખબર? તો એ પેપર સ્ટાઇલ આપણી હવે કેવી રહી છે? 30% MCQ, 70% સબ્જેક્ટિવ. તમને પેપર લખવાની પદ્ધતિ 11મા ધોરણમાં સમજાવેલી છે, એ રીતે જ આપણે પેપર લખવાનું છે. બીજી વસ્તુ કે જેટલું આપવામાં આવેલું છે બરાબર તમે કરશો એ મને આશા છે જ, પણ એક કોઈ પ્રશ્ન ક્વિટ કરવાનો નથી, કારણ કે હું જાણું છું કે આપણે બહુ સરસ, એમ કહેવાય ને કે સંપૂર્ણ પુનરાવર્તન થયું છે સાપ્તાહિક કસોટી એકમ કસોટીમાં, તો આપણે બિલકુલ આમાં મૂંઝાયા વગર એ દરેકના જવાબ લખી જ શકવાના છીએ પરીક્ષામાં. ઓકે, તો આ પેપર સ્ટાઇલ અને કોર્સ વિશે તમે બરાબર માળખું સમજી લ્યો, એની રચના સમજી લ્યો કે આ વખતે કઈ રીતે રચાયું અભ્યાસક્રમનું માળખું, કે 30% આ કાઢી નાખેલું આમ છે, એટલે કાઢી નાખ્યું છે તો શું કામ ભણાવે છે એવું મને છે ને 10મા વાળા કોઈક પ્રશ્ન કરતા હતા. મેં કીધું કે એ તમારા 11-12માં કામમાં આવવાનું છે, બતાડું ઇકોનોમિક્સમાં. પછી તૈયાર નું કહેતા કે અમે 10મામાં નહોતું કર્યું એટલે 12મામાં નથી આવડતું, અરે કામનું હોય છે. એટલે પછી મેં કીધું કે અહીંયા બહુ સોચ વિચાર કરી સમજી વિચારીને મનોમંથન કરીને જ આપેલું, અને જૂના 10મા વાળા તમને વાત કરું એની સાયકોલોજી, પહેલેથી એવા ઘડાયા હોય ને એનું સાયકોલોજી. ચાલો અમે આટલું બધું કેમ કોલશું, મેં છે ને સાપ્તાહિક કસોટીમાં 7-8 પાઠ આપી દીધા હતા, ચાલો આટલું બધું કેમ થાય? અમે એક જ જવાબ આપ્યો, તમારે માઇક આંગલા બનવું છે બધા,
ઊંઘા, સ્તબ્ધ. તમારા માઇક આંગલા બનવું છે. અરે મેં કીધું હોય ને, હા સર, અઠવાડિયું છે, થઈ જ જઈને આવું બનવું છે કે ના? અમારાથી એટલું ન થાય, આટલું જ રાખો ને, આટલું જ પાઠ કીધા છે ને. બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો છે? માઇક આંગલા બનવું છે કે હા સર થઈ જશે, કે હા પછી કે બધે હા હા સર થઈ જશે, એ એટીટ્યૂડ રાખવાનો છે. હા થઈ જ જાય. અને જે સર, ટીચર, મેડમ, વોટ એવર જે નક્કી કરે, તમારા કામનું હોય તો જ નક્કી કર્યું હોય, બરાબર છે? તો હવે મને આશા છે કે તમને નવમા પાઠ વિશેના આપણે ગાડી ચાલશે, બહુ સરસ રીતે પૂરું પણ થઈ જશે. એ પછી આ બહુ સરસ રીતે સમજાઈ ગયેલું હશે. ઓકે, તો બધાને આ માટે કોર્સ બરાબર સમજાય, તમે બરાબર તૈયારી કરો, તમારું રિઝલ્ટ પણ સરસ, પરીક્ષા સરસ આપો અને રિઝલ્ટ પણ સરસ. બધા માટે ઓલ ધ બેસ્ટ કહું છું. ઓકે, ઓલ ધ બેસ્ટ. કંઈ પણ ભૂલાયેલો, મને કંઈક મુદ્દો ભૂલાઈ ગયો હોય તો તમને હું મેસેજ દ્વારા જાણ બિલકુલ અવશ્ય કરી દઈશ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ, એની ટાઈમ સ્કૂલના સમયમાં એની ટાઈમ અહીંયા આવી અને બિનદાસ પ્રશ્નનું નિરાકરણ કરી લેવાનું, સમજી જવાના, એક્સેટ્રા એક્સેટ્રા. કંઈ પણ મૂંઝાવાની જરૂર છે નહીં. ચાલો, તો અહીંયા હવે મને ચોક રાખવાનું એમ થાય છે કે હવે રાખી દઉં. તમને દરેક વિશે બરાબર સમ, તમે કાન ખોલી અને સાંભળેલું હશે, કાન ખોલીને સાંભળેલું હશે. ન સાંભળવું હોય તમારું જ નેટ છે, હે વધતું જશે. પાછો વિડીયો રિવાઇન્ડ કરી લેજો, સાંભળી લેજો. ઓકે, એની ડાઉટ? યસ, નહીં ને? સરસ. બીજી એક મહત્ત્વની વાત કહી દઉં, જે મને પ્રોજેક્ટની યાદ આવી, આ હું લખું છું. આ પૂરું થઈ જાય પછી હો આ વાત કરવાની છે. પ્રોજેક્ટ, પ્રોજેક્ટ તમને ઓડિયો તો મોકલાવેલો હતો જ, પણ મને ખબર છે કે 20-25% સાંભળેલો હશે, 70-80% જેટલો, સેમાય 100% નહીં હોય. એટલું સરસ કામ છે તમારું, સિવાય એક બે જણા. તો મિત્રો, એ જે પ્રોજેક્ટની સમજૂતીવાળો ઓડિયો આપ્યો હતો તમને સીધો વોટ્સઅપમાં ડાયરેક્ટ, જો એ તમે સમજૂતી ન સાંભળી હોય તો તમારા નસીબ. પણ મને એવા એક બે પ્રોજેક્ટ મળ્યા તો મને મજા આવી જોવાની, અને હજી પણ સમય છે, ચાલો અમે લઈ સ્વીકારશું પ્રોજેક્ટ તમારા. પણ બહુ સરસ કામ કરવાનું, અને થયું પણ ખરા. તમારા જ વર્ગના સ્ટુડન્ટ્સ ધરા ત્રિવેદી, દ્રષ્ટિ જોશી, એના પ્રોજેક્ટ એટલા સરસ છે, તમને મળશે પીડીએફ દ્વારા એક નમૂનારૂપ કે તમારા વર્ગના વિદ્યાર્થીઓએ ફલાણા વિષયના આટલા, ખાસ કરીને આપણા સબ્જેક્ટના બહુ સરસ સરસ આઈડિયાનો ઉપયોગ કર્યો છે. હે, માનો કે સોશિયોલોજી એક જનરેશન ગેપ રાખ્યો હોય તો કઈ રીતે નિવારી શકાય એના મુદ્દાઓ લખ્યા છે. સાયકોલોજી, મનોવિજ્ઞાન, એમાં કલાની વાત કરવાની હતી, શું અસર થાય, મજા આવી વાંચવાની. મને કંઈક નવું જાણવા, વાંચવા, શીખવા મળ્યું, હે, એવા પ્રોજેક્ટ બનવા જોઈએ, સમજો છો? અને હજી પણ એનાથી બેસ્ટ થઈ શક્યો, હા, પણ આ તો શું છે, તમે થોડા ગોતાવળે કર્યા હોય કે વોટ એવર જે હોય તે, સમય ઓછું હોય તો એ પ્રોજેક્ટ બહુ સરસ રીતે જો રજૂ થાય તો તમને કોલેજમાં પણ કામ આવશે. કઈ રીતે? કે કોલેજમાં તમારી છાપ ઊભી થશે કે આનું પ્રેઝન્ટેશન ફલાણા સબ્જેક્ટમાં બેસ્ટ છે, હા, એને આ જ સબ્જેક્ટનો આ મુદ્દો બહુ બેસ્ટ રીતે પ્રેઝન્ટ કરતા ફાવે છે. રેડી? તો આ હતી પ્રોજેક્ટની વાત. બાકીનું બધું આપણે ડિસ્કશન થઈ ગયું છે. દરેક કીધું તમે કાન ખોલીને 3 વાર સાંભળી લેજો. અહીંયા ચોક હવે ફાઇનલી મૂકું છું. કંઈ પણ પ્રશ્ન, એટલે આને રહેવું નથી, આને પણ ભણવું છે, હશે. કંઈ પણ પ્રશ્ન હોય બિનદાસ. અગેઇન, ઓલ ધ બેસ્ટ.